सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ જય આજે આપણે રેગ્યુલર સવારની કથામાં ભગત ઓકે સેટ કરી રાખજો થોડો રોજ બદલાય અત્યારે રેગ્યુલર કથામાં આપણે ભક્ત ચિંતામણીનો નો પરચા એક પ્રકરણ વાંચીશું હરીલે અમૃતની કથામાં મકાલે હા વાત છે આ અખંડાનંદ સ્વામીની પરચો એકસો ને એકત્રીસમો છે એને આપણે વાંચીએ છીએ સુંદર સાર મુક્તાનંદ મહારાજની હું કહું કરી વિસ્તાર મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ તોય ઊંડી અંતરે દલ માહી રહેતી દાજ કરે કથા બહુ વાર્તા અંતરે વિન ઉછર સંકોચ રહે શરીરમાં નહીં અંગ હિ ઉમંગ તેનો તે સંશય કાપવા આપવાતી આનંદ વાળી વર્તી અંતરે દેખાડ્યા શ્રી રામાનંદ આ પરચાની જે શરૂઆત છે એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાત આવે છે કે મુક્તાનંદ સ્વામી એની પાસે મહારાજે એક ચરિત્ર એવું કરાવ્યું છે કે સ્વામીને મહારાજ મળ્યા લોજની અંદર અત્યાર જે કથા શરૂ છે હરીલા મૃત જીવની વાત થઈ ગઈ ને ઈશ્વરથી બાકી છે એ મેં એટલે ના ઉપાડ્યું કે એક સરખી કથા ચાલે છે એટલે એ સરખું પૂરું થાય એ મુક્તાનંદ સ્વામીને મહારાજ લોજમાં મળ્યા ત્યાર પછી રામાનંદ સ્વામી એ મહારાજને ગાદ્ય બેસાડ્યા મુક્તાનંદ સ્વામી તો અક્ષરધામના મુક્ત હતા મહારાજની ભેગા આવ્યા હતા આ પૃથ્વી ઉપર ભગવાન અને ભગવાનના મોટા સાધુ બે સૌથી મોટા ડ્રામા કરવાવાળા છે આપણે સ્ટેજ પ્રોગ્રામ રાખીએ છીએ ને એ સ્ટેજ પ્રોગ્રામ બે કે ત્રણ કલાકનો હોય છે મહારાજ અને મોટા પુરુષોનો સ્ટેજ પોગ્રામ પચાસ સાઠ ને સિત્તેર વર્ષનો હોય છે એસી વર્ષનો હોય છે મોટા પુરુષોનો સો સો વર્ષનો સ્ટેજ પ્રોગ્રામ એ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા જન્મ્યા એવો શબ્દ ભગવાનને મોટા પુરુષ માટે ક્યારેય વપરાય જ નહીં પણ આપણે લોકની ભાષામાં ભગવાન માટે પ્રાગટ્ય શબ્દ વાપરતા હોય ક્યારેક એવું પણ એક મહારાજનો જન્મ આજે થયો ક્યારેક એવું એક મુક્તાનંદ સ્વામીનો જન્મ આજે છે જન્મ જયંતિ છે પણ ખરેખર ભગવાન અને મોટા પુરુષ જેનો જન્મ કથન માત્ર છે એના માટે જન્મ શબ્દ ના વપરાય ભગવાન અને મોટા પુરુષો તો દેખાય છે અને અદ્રશ્ય થાય છે જન્મતા નથી ને મરતા નથી એ અમુક સમય માટે આ પૃથ્વી ઉપર કોઈ મુમુક્ષોના કલ્યાણને અર્થે દેખાયા એને દેખાવાની પદ્ધતિ છે કે આ લોકની રીત છે કે માના પેટેથી જન્મ લેવો એવું દેખાવું જોઈએ એટલે ખરેખર ભગવાન નવ મહિના કંઈ માના પેટમાં બંધાતા નથી એ એ જે સમયે માના પેટમાંથી દેખાવાનું છે એ ટાઈમે પ્રગટ થાય છે ભગવાન કહેવાનો અર્થ કે ભગવાન અને મોટા પુરુષોનો જન્મ નથી હોતો પ્રગટ થતા હોય છે મુક્તાનંદ સ્વામી મહારાજની સાથે પ્રગટ થયેલા હતા મુક્ત હતા પણ અહીં ડ્રામા કર્યો છે કે મહારાજે જ્યારે સમાધિ પ્રકરણ ચલાવ્યું માંગરોળની અંદર અનેક જીવોને સમાધિ મહારાજ કરાવતા અને સ્વામીને ભુજમાં ખબર પડી મયારામ ભટ્ટ દ્વારા સ્વામીને એમ થયું સ્વામી મયારામ ભટ્ટ ને પર્વતભાઈ આ ત્રણને એવો નિર્ધાર હતો કે કોઈ હથેળીની અંદર રાધાકૃષ્ણ બતાવે તો એ રામાનંદ સ્વામી સિવાય બીજો ભગવાનની આવી પોતાના ગુરુની અડગ નિષ્ઠા એટલે મયારામ ભટ્ટે સ્વામીને જ્યારે કીધું ત્યારે મુક્તાનંદ સ્વામીને થયું કે ચોક્કસ આ નીલકંઠવરની છે બહુ સારા છે બધું જ છે પણ આ પાખણ ખોટું ચલાવે છે ગુરુએ કોઈને સમાધિ નહોતી કરાવી અને આ નવું પાખણ ક્યાંથી કાઢ્યું એટલે પછી મુક્તાનંદ સ્વામી કીધું મારા દીઓને પાખંડ મેલી સત્સંગમાં ન થવું ફેલી સમાધિ તો નથી કાંઈ સોયેલી મોટા યોગીને પણ દોયેલી બીજા માને અમે ન મનાઈ બીજા બધા માને મહારાજ તમારી સમાધિને અમે ના માનીએ અને ત્યારે મહારાજે કાલવાનીમાં સ્વામી જ્યારે ખાખરાના વનમાં જાય છે અને કાલવાનીની અંદર પછી જ્યારે સ્વામી પાછા ફરતા હોય છે ત્યારે રામાનંદ સ્વામી દર્શન આપે છે અને સ્વામીએ કીધું કે હું તો ડૂગડૂગીનો વગાડનારો છું ખેલ ભજવનાર તો આવ્યા છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ જય ગુરુ સ્વામી આરતી કરી એનો એ પ્રસંગ આ દોહાની અંદર લીધો છે કે મહારાજે રામાનંદજીના દર્શન કરાવ્યા સ્વામીને જે પેલો ભુજની અંદર મહારાજ સમાધિ કરાવતા એના કારણે જે ઉદ્વેગ જેવી સ્વામીએ લીલા કરી એટલે કથા વાર્તા કરે ખરા પણ હૃદયમાં ઉદ્વેગ હોય એટલે આમ રંગથી કથા ના કરે આવું હતું એ બધું સ્વામીને બધું દૂરથી રામાનંદસના દર્શનથી એ વાત લખી છે પછી સ્વામીને કેવી સ્થિતિ છે એ નિષ્કુળન સ્વામીએ લખી સ્વામી ચાલ્યા જતા હતા અને એક વખત સ્વામીને રસ્તા વચ્ચે નદી આવી જંગલ આવ્યું આ બાજુ જંગલ છે વચ્ચે નદી છે હામેના કાંઠે જો ન જાય તો આ બાજુ વાઘ સિંહ સ્વામીને મારી નાખે એવી એવી સિચ્યુએશન ઊભી થઈ છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ ત્યાં એવું વિચાર્યું છે આ પરચા વિભાગની અંદર એવા પરચાઓ છે કે મહારાજે જે સંતો ભક્તોને પરચા પૂર્યા એના દુઃખમાં સહાય કરી અથવા તો એને ગમે એટલું દુઃખ પડ્યું પણ એને મહારાજે પ્રાર્થના નથી કરી કે મહારાજ મને બચાવો જ્યારે મુક્તાનંદ સ્વામી ઊભા છે આ બાજુ ઉપર વાઘ સિંહના અવાજો થાય છે વચ્ચે નદી વહે છે હામેની બાજુએ જવાનું છે સાંજ પડવા આવી છે ત્યારે મુક્તાનંદ સ્વામી એવો વિચાર કર્યો છે આ કડીએ આપણે યાદ રાખવા જેવી છે દેખી સમાજ સંકટ એટલે આનંદ મામા કેવો કેવો સમય જોઈને આનંદ છે સંકટનો સંકટના સમયમાં વ્યક્તિ હંમેશા દુખી થાય આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળ સ્વામી એમ લખે છે કે દેખી સમાજ સંકટ તનો મુક્તાનંદને મોદ છે ગણો થોડો ઘણો આનંદ નહી બહુ જ આનંદ છે સારું તો અઘરું આપણને પાંચ આતંકવાદીએ બંદૂકની વચ્ચે ઘેરી લીધા હોય અને આપણે એકલા હોઈએ અને આપણા માથા ઉપર છાતી ઉપર પાંચ બંદૂકો આખા શરીરમાં ગોઠવી દીધી હોય અને જે ક્રૂર માણસો છે આપણી નજરની સામે બીજા સોને એને મારી નાખ્યા હોય એ આપણે જોયું હોય અને આપણે એના હાથમાં ચડ્યા છે અને એ સમયે આપણને એવો આનંદ થાય ઓહો 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 થાય આનંદ કે ઓહો મારા કેવડા મોટા ભાગ કે મારે ભગવાનને મળવું તું ત્યાં દેહ કરીને તો ના મળ્યું પણ હવે મારો આત્મા આ ચોક્કસ મને વિંધશે એટલે સીધા મહારાજ આવશે ને મહારાજને દુનિયા છોડી બહુ બહુ થાય જ મામા આમ સેજે સેજે પ્રાણ છૂટતા હોય તો કઈ વાંધો નહીં પણ આવું અચાનક કે જે તમારું ધારેલું નથી આપણે ભગવાનના ભક્તો છીએ મોક્ષના માર્ગે ચાલેલા મોમુક્ષુઓ છીએ એટલે આપણને એટલું તો જ્ઞાન હોય કે આપણને રોગ થયો હોય આપણા શરીરમાં કોઈ તકલીફ હોય આપણને ખબર પડે કે હવે બે મહિનામાં કેન્સર છે જવાનો છું તો આપણને એટલું તો કથા વાર્તાથી એટલું દ્રઢ થાય કે મહારાજના ધામમાં જ જવાનો છું ને પણ એની ખબર છે પણ જે વસ્તુ અચાનક ઊભી થઈ અને એવું થવું વાહ આમાં તો મોદ છે ઘણો શબ્દ એવો વાપરે થોડો ઘણો આનંદ નહીં બહુ જ આનંદ થયો બહુ જ આનંદ થયો આ સ્થિતિ આ જીવનું નિરૂપણ આ કરી શકે જે મુક્તા પ્રશ્ન પૂછ્યો ને કે જીવ જીવની વ્યાખ્યા કરો તે સ્વામીએ કરી એટલે આ કેવા જ્ઞાનવાળા પુરુષો કે જેને સંપૂર્ણ પોતાના આત્માને જાણ્યો છે સંપૂર્ણ જેને ભગવાનને જાણ્યા છે સંપૂર્ણ જેને આ જગતનું સ્વરૂપ જાણ્યું જ છે આ જગતના સ્વરૂપને જે જાણી લે છે ભગવાનના સ્વરૂપને જે જાણી લે છે અને પોતાના સ્વરૂપને જે યથાર્થ જાણી લે છે એને આ જગતમાં કોઈ પદાર્થ ક્યારે બંધન નથી કરી શકતું એને આ જગતની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ દુઃખી નથી કરી શકતું તો જેવી રીતે કોઈ કોઈ નથી નથી કરી કરી એવી રીતે સુખ પણ એને સુખી કારણ કે જેને પરમાત્માનું જ્ઞાન થાય આ જગત એટલે કે માયાનું જ્ઞાન થાય અને પોતાનું જ્ઞાન થાય માયાનું જ્ઞાન થાય એટલે એમાં સંપૂર્ણ એને એમ થઈ જાય કે આ ખોટું જ છે મૂકવાનું જ છે આ દેખાય છે એ ફક્ત આભાસ માત્ર છે આ સ્વપ્ન વત છે પેલું છ કલાક નું ના સાઠ વર્ષનું સ્વપ્ન નહીં થાય આત્મા સાચો છે એને જાણે છે પરમાત્મા આનંદ સ્વરૂપ છે એને જાણે છે એના સિવાય બીજો કોઈ આધાર નથી એને જાણે છે એટલે વૃત્તિ એમાં રહેશે આમાંથી તૂટેલી જ રહેશે સ્વામીને એવું છે પણ સ્વામીને મોટામાં મોટું શું છે આ કડી મને બહુ ગમે છે એટલે મેં સીધી આ કડી લીધી અખંડ એને પરચો વાંચો તો એ જ વાંચીશું પણ સ્વામીની આ કડી બહુ સરસ ગમ ગોવિંદ થો આનંદ એટલા માટે છે કે સ્વામી એવું કે છે કે જે થવાનું હશે ગોવિંદ ને ગમતું થશે વાંધો નહીં ત્યાં સુધી એ માન્યું ત્યાં સુધી વાંધો નહીં પણ મને આ ભાવ એનો બહુ ગમે સ્વામીનો એહ માહી સુજાશે આપનું આવું કેમ કીધું એહ માહિસુ એમાં આપણું શું જવાનું છે જે થવું એ થાય આનંદ છે મહારાજની ઈચ્છા છે થશે એ માહી શું જાશે આપણું મને આ કડી એટલા માટે ગમે છે કે આ કડી એવડી ભાગ્યશાળી વ્યક્તિને જ આવું સિદ્ધ થતું હોય છે અને ભાગ્યશાળીને જ આ સાધન પાછળ મહેનત કરવાની ઈચ્છા થતી હોય છે એ હાહી શું જાશે આપવાનું મામા તમારી ગાડી બહાર પડી છે બરાબર ને ગાડી બહાર પડી છે એ ગાડીને કંઈ પણ થાય એ ગાડીને અત્યારે આવીને કોઈ કાળીઓ તોડે એ ગાડીને કોઈ ઉપાડી જાય એ ગાડીને કોઈ હળગાવી દે ગાડીને શું થાય ગાડીને થાય કે તમને થાય એને કશું ના થાય તમને થાય કેમ કારણ કે તમે એના માલિક છો એટલે તમને થાય એને ના થાય મુક્તાનંદ સ્વામી એવું બતાવે છે કે તમે તમારા માલિક ભગવાનને કરો તમારું કાંઈ નથી આ સ્વામીનો ભાવ એવો છે કે શરીરથી માંડીને આત્માથી માંડીને શરીર શરીરની ઉપરનું કપડું કે મને મળેલું જે કોઈ દેખાય છે ખાવું પીવું રહેવું આ તમામ મહારાજનું છે એ માલિક છે હું એની વસ્તુ છું કોઈ દિવસ વસ્તુને પ્રોબ્લેમ ના હોય મારી વસ્તુની મને જ ચિંતા હોય વસ્તુ ના હોય બરાબર ને એવી રીતે સ્વામી મહારાજની વસ્તુ થયા છે જીવનની સૌથી મોટી સાધના અતિમાં અતિ સુખી થવાનો ઉપાય અને દુઃખ માત્રનો નિવેડો લાવવાનો ઉપાય ભગવાન અને મોટા પુરુષની વસ્તુ થઈ જાવ ભગવાન અને મોટા પુરુષની વસ્તુ પડે પડે થવાય એવા વિચારોમાં મંડ્યારો કે હું એની વસ્તુ છું આવે જે ભગવાન અને મોટાની વસ્તુ થયો એને ક્યારેય બીજા પાસે કોઈ અપેક્ષા જ નહીં રહે કદાચ એ વસ્તુ ક્યારેક અપેક્ષા રાખશે ને તો ભગવાન અને મોટા પાસે રાખે ગાડી અપેક્ષા રાખે તો તમારી પાસે રાખે રોજ ઉપયોગ કરે છે ભાઈ કોક દિવસ પોટતું માર મને કોક દિવસ સાફ સફાઈ કર બરાબર ગાડી ગંદી હશે અને અમે ગાડીમાં બેઠા હોઈશું તો અમે કહેશું મામા આ ક્યારેક તો વેક્યુમ કરો પણ કહેશું કોને તમને એને નહીં કહીએ એટલે ચોખ્ખી રે કહીએ વસ્તુ થવાની અંદર બહુ મોટો માલ છે ભગવાન અને મોટાની વસ્તુ પછી આપણી ચિંતા એને રહે છે આપણને એ જાળવે છે આપણને કેટલા ડેવલોપ કરવા એને કરવાના છે આપણને કેટલા કેટલા મુક્ત ભાવમાં લઈ જવાય એને કારણ કે આપણે એની વસ્તુ થઈ ગયા પણ વસ્તુ થવામાં મન મન છે ને એને સંપૂર્ણ ડિલીટ કરવું પડે છે સંપૂર્ણ ડિલીટ અને મન છે તરત ડિલીટ થાય એવું નથી ક્યારેક સત્વગુણ હોય ને તો માણસ પોતાનું મન ડિલીટ કરી દેતો હોય છે આ કોમ્પ્યુટરમાં તમને ખબર છે ડિલીટ કરવાનો કે ફોનમાં મને કોમ્પ્યુટર પણ ફોનની મને ખબર કે ડિલીટ કરો ને તો એક વખત ક્વેશ્ચન કરે તમને કે ખરેખર તમારે ડિલીટ કરવો જ ડિલીટમાં એ ચાર ડેટા છે તમારો ઘરનો ફોન નંબર મોબાઈલ ફોન નંબર તો ઉપરનો કરવો નીચેનો કરવો જ કે ઓલ ડેટા કરવો તમે ઓલ ડેટા કરો તોય ફરી ક્વેશ્ચન પૂછે કે બરાબર કન્ફર્મ છે તો કન્ફર્મ પછી કરો પછી જાય કોમ્પ્યુટરમાં ઈમેલ ડિલીટ કરો હજુ હમણાં જ જ્ઞાન થયું બે દી પહેલાં અત્યાર સુધી નહોતું આ બધું પેપરનું બધું કરતા હતા ને એમાં કે કોમ્પ્યુટરમાં ઈમેલ ડિલીટ કરી દો પેલા બાજુ મારી કરતા હતા પછી મેં કીધું હવે ડિલીટ થઈ ગયું પણ મારે જોવી છે તો તો કે હજુ હશે ગાર્બેજ બોક્સ હોય એમાં હોય તો પાછું ત્યાં કર્યું મેં કીધું હવે આમાંથી ડિલીટ કરે તો કે પછી ના મળે પણ ડિલીટ કરેલી વસ્તુ પણ અંદર પડેલી મળે છે એમ મન ઘણી વખત ટળી ગયું છે મારું અને ભગવાનને મોટાના આધીન થઈ ગયું છે એવું પણ કરતું હોય પણ મન એવું છે ને કે ઘડીક દેખાય ને ઘડીક ના દેખાય ઘડીક દેખાય ના દેખાય એટલે અદ્રશ્ય થઈ જાય ત્યારે કોઈને એમ લાગે તમે માનસરોવરના કિનારે જાઓ તો કૈલાસ પહાડમાં એવું થાય કે વાદળા સતત આવતા હોય કૈલાસના દર્શન થવા જ અગ્ર છે ક્યારેક એટલા બધા વાદળા હોય તો કૈલાસ પહાડ દેખાય જ નહીં એમ મન એવું છે ક્યારેક સત્વગુણાત્મક વાદળથી ઢંકાઈ જાય એટલે કોઈને લાગે કે મારું મન જીતાઈ ગયું છે જેમ કે કોઈને સંતોએ આજ્ઞા કરી તમારે આવું કરવાનું છે આવે એનામ સત્વગુણ છે એટલે તરત એને કોઈ ક્વેશ્ચન નહીં થાય કરી નાખ્યું એવા પાંચ પ્રસંગ થયા એટલે એ નક્કી કરી લે કે મને ભગવાનને સાધુ કે એમ જ હું કરું છું પરંતુ ખરેખર મન જો ડિલીટ નહીં થયું હોય તો કોઈક જીવનનો પ્રસંગ એવો બનશે કે જે દિવસે ભગવાન અને સાધુ કહેશે તે દિવસે એને કંઈક ઊંધું પણ થશે ભગવાન અને અરે ગુરુજીએ કંઈક કીધું મને મારાથી દસ વખત થઈ ગયું પણ જો સત્વગુણાત્મક વાદળની પાછળ થયેલું છે એટલે કોક દિવસ મને પ્રોબ્લેમ થવાનો કારણ કે મારું મન ડીલીટ થયું નથી એટલે મન ડિલીટ થવું એટલે મન જતું નથી પણ એ મનને ભગવાન અને મોટાને આધીન કરી દેવું વસ્તુ એની થઈ જાય પછી વાંધો ના આવે એટલે આ મુક્તાનસરની કડી આપણા મોક્ષના માર્ગમાં મમુક્ષું માટે બહુ જરૂરી છે કે કોકની વસ્તુ થઈ જાઓ ભગવાન અને મોટાની વસ્તુ થઈ જાઓ તમારું મન તમારું ના રાખશો બુદ્ધિ તમારી ના રાખશો તમે પોતે તમારા ના રહેશો તમે કોક ના થઈ જાઓ તમે કોક ના થશો એટલે બુદ્ધિમાં બુદ્ધિ ભલે તમારી પાસે રહી પણ અંદર જે નાખવાનું છે ને એ એ નાખશે ફોન પાસે મેમરી ચોક્કસ છે પણ મેમરીનો નાખવા વાળો કોક છે એ જેવું નાખશે એવું રહેશે ફોન પાસે કોઈ સાથે વાત કરાવવાની શક્તિ ચોક્કસ છે પણ કોની સાથે વાત કરવી એનો માલિક નક્કી કરશે ફોન પાસે એસએમએસ લઈ જવાની શક્તિ ચોક્કસ છે પણ કયો એસએમએસને કોને મોકલવો એ નક્કી એનો માલિક કરશે એમ આપણી પાસે મન બુદ્ધિ ચિત અહંકાર આ શરીર ધર્યું છે એટલે બધું જ હોય પણ એના તમામ ડેટાઓ ઓપરેટ કરવાવાળા ભગવાન અને મોટા પુરુષ જોઈએ ભગવાન અને મોટા પુરુષ જ્યારે એને સંપૂર્ણ ઓપરેટ કરે છે ત્યારે મુમુક્ષુના જીવનમાં કરોડો પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે જો એ પોતે ઓપરેટ કરવા ગયો આજ સુધી આ જીવ ઉમરેઠમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા અને હરિભક્તો બેઠા હતા આ મને લાગે સુરત સ્વામી બે મહિના દોઢ મહિના પહેલા કથા કરી પ્રસંગ એમને કીધો તો અક્ષરન સ્વાયની વાતોમાં આવે છે કે ઉમરેઠની અંદર મુક્તાનંદ સ્વામી બેઠા હતા અને ત્યારે હરિભક્તો બેઠા હતા ત્યારે સ્વામીએ એટલી જ વાત કરી કે આ જીવે ક્યારેય પણ ભગવાન કે ભગવાનના સંતનું ધાર્યું કર્યું નથી એને પોતાનું જ ધાર્યું કર્યું છે એટલે જન્મ મરણમાં ચાલુ છે જ્યારે એ ભગવાનને મોટાના ડેટાને એક્સેપ્ટ કરતો થાય ને સ્વીકારતો થાય ને કે આ ડેટા ભગવાનને મોટાના મોકલેલા છે એટલે મારે લેવા જ પડે ઘણી વખત બગડી ફોન એ ઘણી વખત બગડે તમે ડેટા નાખો તો લે જ નહીં કોમ્પ્યુટરમાં ઘણી વખત કંઈક નાખો તો લે જ નહીં બંધ થઈ જાય આ થાય તે થાય એવું આપણું બધું એવું જ છે આપણે બધા સાધન તો થઈ ગયા જ છે કારણ કે ભગવાનને મોટાના વાડામાં આવ્યા એટલે સાધન થવા માટે જ આવ્યા છે અને સાધન તરીકે જ રહીએ છીએ પણ આવા બધા ખેલ કરીએ ક્યારેક બંધ થઈ જઈએ ક્યારેક એક્સેપ્ટ ના કરીએ ક્યારેક ડેટા લઈએ નહીં ક્યારેક લીધા હોય તો ઉપરથી કાઢી નાખીએ આવું બધું થાય છે એની પાછળનું કારણ કે આપણે સંપૂર્ણ વસ્તુ થયા નથી સંપૂર્ણ વસ્તુ થઈએ ત્યારે તો એમ થાય કે આ પાંચ બંદૂક ધરીને ઊભા છે પણ મારું શું જવાનું માલિકી જ બીજાની છે આ પ્રોપર્ટીની કિંમત મારે આ પ્રોપર્ટીની કિંમત નથી કરવાની આ પ્રોપર્ટી કોકની છે કિંમત એ કરે મારે આની પૃથ્વી પર આવે જરૂર છે હજુ એને નક્કી કરવાનું અને એ માલિકે નક્કી કર્યું હશે તો આવા પાંચસો ઊભા હશે તો એ કાંઈ નથી થવાનું અને તમારે તેના ઉપયોગમાં જ આવવું છે અહીં હો ત્યાં હો મહારાજ કે આ દેહે કરીને અને દેહ મૂક્યા પછી પણ આ જ વાતું કરવી છે આ જ વાતું સાંભળવી છે અને મહારાજ કે દેહે કરીને કે દેહ મૂક્યા પછી ભગવાનને ભગવાનના ભક્તની સેવા જ કરવી છે તો અહીં ભગવાનના ભક્તો મુક્તોની સેવા છે અને કદાચ આ દેહ છૂટી જાય તો એ સેવા જ છે પણ એ બધી વસ્તુઓ આ નાના નાના વાક્યો જે આપણે બોલીએ છે એ પોપટ્યુ જ્ઞાન છે પરંતુ એને સિદ્ધ કરવા માટે જ્ઞાનના શબ્દો તો શાસ્ત્રો એવું કહે છે કે બહુ થઈ ગયા બે શબ્દો તો બહુ થઈ ગયા જે જે મોટા જ્ઞાનીઓ થયા છે ને એને કરોડો શબ્દથી જ્ઞાન નથી થયું એક કે બે જ શબ્દ પણ એ મળ્યા ને એને ઘૂંટી નાખ્યા હોય આખા આ પેલા પેલા શિક્ષક નહીં એકડો ઘૂંટ આવે તો સ્લેટ તમે જુઓ છોકરાની તે એકડે એક એકડે એક કરીને કેવો આમ ઝાડો થઈ ગયો હોય ગૂંટી ઘૂંટીને ત્યારે એકડો આજ આમ રમતા રમતા થઈ જાય ને મામા હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે આ આ પગથિયાં ચડવા હોય આપણે ચડવા હોય તમે આ સ્ટેજના પગથિયાં ચડો પાછળ પેલા દાદરના પગથિયા ચડો આ સંત નિવાસના પગથિયાં ચડો કે કોઈ બિલ્ડિંગમાં જઈને પગથિયાં ચડો દરેક પગથિયાની સાઇઝ ઘણી વખત આ દેશમાં તો સેમ હોય પણ આપણા દેશમાં ઘણી વખત જુદી જુદી પણ હોય તો એ બધું હોય પણ તમારે એક સો પગથિયા ચડવાના હોય તો નવા નવા પગથિયાં આવતા હોય તો તમારે વિચારવું પડે કે હવે અહીં આ રીતે પગ મૂકવું અહીં આવી રીતે મૂકવું આમ જ ઉતરી જાઓ અને આમ જ ચડી જાઓ ગમે તેના ઘરમાં ગમે તે બિલ્ડિંગમાં ગમે તે કારણ શું વર્ષોથી તમને અભ્યાસ કરીને જજમેન્ટ આવી ગયું કે આ વસ્તુ પર આટલો જ પગ મૂકાય ને આમ જ ચલાય એની માટે તમારે જાજુ વિચારો ચાલો ને વિચારે એની સાથે બધું ઓટોમેટિક ડેટા સેવ થતો જાય પણ નાનું છોકરું હોય જેની ચડ્ડી બગડી જતી હોય એવું છોકરું એને આ પગથિયા પર મૂકો તો એને વાર લાગે ધીરે ધીરે બેઠો બેઠો ચડે ઉતરે થાય ને પ્રેક્ટિસ એમ ભગવાનની વસ્તુ થવા માટેની પ્રેક્ટિસ કરવી પડે છે આ દરેક આધ્યાત્મિક વસ્તુને સાંભળવી અને કહેવી એના કરતાં પણ એને ઘૂંટવી બહુ અગત્યની છે સાંભળી લીધું કે મેં રજૂ કર્યું રજૂઆત અને શ્રવણ કરવું એના કરતાં એને ઘૂંટવું સૌથી અગત્યનું છે નહીં તો આટલા બધા ચોપડા વાંચ્યા સાંભળ્યા પણ એનો એક પણ વાક્યને જો ઘૂંટ્યું નહીં તો એ વાક્યો જીવન પર્યંત સાંભળવા છતાં કોઈને કહેવા છતાં આપણને સિદ્ધ નહીં થાય પણ જે વસ્તુની ખબર છે આધ્યાત્મમાં બહુ જાજી મહેનત કરવાની જરૂર નથી પણ જેટલી ખબર છે ને એને ઘૂંટીએ એને ઘૂંટ્યા કરવાનું પછી જોવાનું કે આ સિદ્ધ થયું સિદ્ધ થઈ ગયું તો ઓકે નથી થયું હજુ ઘૂંટો હજુ ઘૂંટો હજુ ઘૂંટો ઘૂંટ્યા કરો એક જ વસ્તુ લેવાની એક વસ્તુ લઈને એને ઘૂંટવાની પરફેક્ટ થઈ જાય પછી સિદ્ધ થયું કોણ નક્કી કરે આપણે નક્કી કરીએ ના માલિક નક્કી કરે સિદ્ધ થઈ ગયું છે ચાલો ભાઈ તમે આટલાની અંદર તો પાકા જ છો આ તમારો એકડો ઘૂંટાઈ ગયો હવે આ બીજો ચાલુ કરો બીજો ઘૂંટ્યો હવે ત્રીજો ચાલુ કરો ત્રીજો ઘૂંટ્યો ચોથો ઘૂંટ્યો એવી રીતે ઘૂંટતા રહે ત્યારે એકડો હરખો થાય છે લો આ મુક્તાનંદ સ્વામી એનું આ પછી જ્યારે સ્વામીએ આવું વિચાર્યું ત્યારે અખંડાનંદ સ્વામીનો પરચો નહીં આપણે મુક્તાનંદ સ્વામીનો વાંચી લઈએ અખંડાનંદ સ્વામીનું શરૂ જ નહીં થાય ગમ તું ગોવિંદ તનુ એહમાં સ્વામીને કેવું થયું છે જો આવ્યું વળી એક દિન એકાએકી ચાલ્યા માર ગે મુક્ત વિવેકી આવ્યું અરણ્યને ઉવાટ મળી જીયા મનુષ્ય માત્ર નહીં વળી આવી આડે ભરપૂર નહીં આરો ઉતરવા લાગ કાંઠે રહે તો વિડારે વાઘ આરો ઉતરવા નથી ને કાંઠે રે તો વાઘ એમને મારી નાખે નદી નીર તેવું સર નીર હતું એક ગરમ હતું લાગી પ્યાસ ને કંઠ સુકાનો કંઠ સુકાઈ ગયો આ બાજુ ઉપર વાઘ વિડારે એમ છે મારી નાખે એમ છે નદીનું પાણી ગરમ છે પીવાય એવું નથી તરસ બહુ જ લાગી છે દેખી સમાજ સંકટ તનો મુક્તાનંદ ને મોદ છે ગનો તરસ્યા છે ગરમ પાણી છે વાઘના આ બાજુ હોકારા થાય છે એની વચ્ચે સ્વામી અતિ આનંદમાં છે આનંદ થવા પાછળનું કારણ એક જ છે ગમ તુ ગોવિંદ એ માહિસો જાશે કરતા એક મહારાજ હું એની વસ્તુ એની ઈચ્છા એ જ મારું થાય એની ઈચ્છા એ જ મારું પ્રારંભ એની ઈચ્છા બહાર મારા જીવનમાં કોઈ પણ વસ્તુ થવી અશક્ય છે કોઈ મારો વિરોધી છે કે કોઈ મારો મિત્ર છે કોઈ મારો દુશ્મન છે કે કોઈ મારો હિતેચ્છુ છે કોઈ મને ગાળો દે છે કે કોઈ મારી નિંદા કરે છે કોઈ મને મારી નાખવા પ્રયત્ન કરે છે કે કોઈ મને તારવા પ્રયત્ન કરે છે કોઈ મારી વાહવાહ કરે છે વખાણ કરે છે કે કોઈ મને ખરાબ કહે છે તમામની પાછળ મારા મહારાજને જ મને સર્ટિફિકેટ અપાવવું છે એની પાછળ એને જ કોઈ બેલેન્સ કરવું હશે અને એ પણ મને ખરાબ કે સારો કીધો એ મારું નથી એ કોનું છે તમારી ગાડીને સારી કે આનંદ કોને થાય તમને થાય ગાડીને કોઈ ભંગાર ડબલું ક્યાંથી લઈ આવે છે તો દુઃખ તમને થાય એને કાંઈ ના થાય એ તો એટલું જ જાણે છે મારો માલિક સ્ટાર્ટ કરે એટલે જવાનું મારો માલિક બંધ કરે એટલે બંધ થવાનું એમ જ્યારે આવું થાય ને ત્યારે જીવને એવું થઈ જાય કે મારો માલિક મહારાજ દરેકના હૃદયમાં રહ્યો છે દરેકના હૃદયમાં રહ્યો છે આને એવી પ્રેરણા કરીએ છીએ અને બંદૂકથી વિંધી નાખ કોણ રહ્યું છે જ્યારે મહારાજે સંતોને કીધું સર્વોપરીતાનો ડંકો વગાડો અને કો ગામડે ગામડે જઈને સ્વામી અને સર્વોપરી છે બે ચાર બેઠા હતા ને એને હૃદયમાં થયું કારું આવું કેશું ને કોક રાજા બંધિકાને નાખશે ને હાથીએ બાંધશે પેલા તો હાથીના પગારે બાંધીને ડહળતા આવી સજા કરે તો હાથીના પગ તળે કચડી નાખશે તો આવા સંકલ્પો થયા ને મહારાજ કે ખબરદાર સંકલ્પ કર્યો છે તો રાજાના હૃદયમાં રહીને તમને હાથીના પગ નીચે કચડાવી દેવા એ સંકલ્પ વાળો કોણ છે અમે જ છીએ ફરજો જાઓ સંતોને એવા નિર્ભય કરે માટે જીવનમાં આ વાતને આપણે કરીએ છીએ પણ વાસ્તવિકતા એની અનુભવવી સમયે એનું જ્ઞાન રહેવું સમયે એ પોઝિશનને કંટ્રોલ કરવી બહુ અઘરી છે મામા તમે રાત દિવસ સેવા કરતા બરાબર રાત દિવસ સેવા કરતા હો દોડી દોડીને સેવા કરો બધું જ કરો છો તમને પાંચ હરિભગત તમારી નિંદા જ કરે બરાબર નિંદા કરે તમારું ખરાબ બોલે અહીં પરિવારનો એને એને નથી તમારા સ્વભાવ સાથે મેચ થતું એ ખરાબ બોલે અને ત્યારે આપણને એવો વિચાર થાવ કે મહારાજ મને માન ના વિ જાય એટલે કંટ્રોલ કરવા માટે જેમ કોઈ બે સંત કે ભક્ત દ્વારા મારું સારું કહે છે એવી જ રીતે આ બે ભક્ત દ્વારા મને બેલેન્સ કરવા માટે મારું કલ્યાણ ના બગડે એટલે એમાં રહીને મહારાજ મારું નિંદા કરાવે છે જેનાથી મને ભાન રહે કે જો ભાઈ કંઈક બે તો જ દુઃખી છે એટલે આપણે થોડું હરખું કરવું જોઈએ આવો જો વિચાર રહે તો એને મહારાજની વસ્તુ થયા કહેવાય પણ જો કોઈ કે વખાણે એમાં આપણને આનંદ થયો મારે કોઈ વખાણ કરે આનંદ થયો અને કોઈ નિંદા કરીને મને એના પ્રત્યે દ્વેષ થયો ભલે કદાચ કોઈ ના સમજી શકે આપણને એમ થાય નથી ને એમને હશે મહારાજની ઈચ્છા જે કરતા પણ આપણને કોઈ સાથે દ્વેષ થયો અને કોઈ સાથે મિત્રતા થઈ એનો અર્થ કે આપણે મહારાજની વસ્તુ થયા નથી આપણને આપણા વખાણવાળા લાગે છે આપણને આપણી નિંદા કડવી લાગે છે આપણને કોઈ કોઈ ઉગારે તો આપણને સારું લાગે છે આપણને કોઈ મારી નાખે તો આપણને ખરાબ લાગે છે આ જેટલા ભાવ આપણી અંદર પડ્યા છે એ બધા પાછળનું કારણ આપણે મહારાજના સંપૂર્ણ નથી થઈ શક્યા હજુ એ પ્રયત્નમાં છીએ એ પ્રયત્નમાં જ્યારે આપણે સંપૂર્ણ પાસ થઈ જઈશું ત્યારે મુકતાનંદ મુક્તાનંદ સ્વામી જેવું જ આપણને થશે ગમ એહ ગમતું ગોવિંદુ એ હિસોસે આ કડી મોઢે કરવા જેવી છે મામા અને આવું થાય ને ત્યારે આવું જ ગાવાનું થશે ગમતું ગોવિંદ તણું શું જ હશે આપણું એમ દ્રઢ કર્યો ઉર થાપ જ્યારે આવું વિચાર્યું છે આવ્યા વિપ્ર રૂપે હરી આપ ભગવાન બ્રાહ્મણના રૂપમાં આવી ગયા કહે સાધુ શું કરો છો વિચાર આવો ઉતારો હું નદી પાર પછી થયે મુક્તાનંદને મોરે મુક્યા નદી દીઓ ઉતાર્યા કોરે સ્વામીને ઉતાર્યા વિપ્ર રૂપે આવીને સ્વામીને નથી ખબર મહારાજ આવ્યા છે બ્રાહ્મણના રૂપમાં શું કરો છો હામે જવું છે હાલો ઉતારી દો ઉતારી દીધા પછી કે તમે ધીરે ધીરે જાઓ હું આવું છું મુક્તાનંદે ચાલી પાછો પેખ્યું વિપ્રરૂપ દ્રષ્ટે નવ દેખ્યું વિપ્રરૂપ દ્રશ્ય થઈ ગયું ત્યારે મુક્તા મહાપ્રભુજી મેર આની આજ આવ્યો તો કષ્ટયા પારા તેમાં હરિએ કરી સાર એમ પર ચો અવિનાશ અતિ સુખી કર્યા દાસ નિષ્કુળન સ્વામી કે આવી રીતે મુક્તાનંદ સ્વામીને મહારાજે પરચો પૂર્યો વિપ્રરૂપે મૂક્યા સ્વામીએ પાછું જોયું વિપ્રરૂપ અદ્રશ્ય થયું આવો પરચો મહારાજે પૂર્યો છે આવી મેર પોતાના ભક્તો ઉપર મહારાજ લાવ્યા છે આ પરચા વિભાગ એ મહારાજની દ્રઢતા કરવા માટે મહારાજના મુક્તોની દ્રઢતા કરવા માટે અવશ્ય વાંચ્યા કરવો જોઈએ જેનાથી જીવનમાં એની દ્રઢતા સાચી આપણને થતી રહે આ એકસો ને પરચો એની મુક્તાનંદ સ્વામીની આપણે વાત કરી હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ જે હરિકૃષ્ણ મહારાજની